राजकोटमां दिवाळीना त्यौहारमां मंदीनो माहोल जोवा मळ्यो। मिठाईनी दुकानोमां गराकीमां मोटा प्रमाणमां घटाडो जोवा मळ्यो छे। कोरोनाने कारणे दर वर्षनी सरखामणीए 60-70% गराकीमां घटाडो जोवा मळ्यो छे। કોરોનાના કાળમાં ક્યાંક ને ક્યાંક મંદીનો માહોલ છે તે દરેકે દરેક વ્યવસાય અત્યારે સહન કરી રહ્યો છે, ત્યારે હાલ રાજકોટનું જે મીઠાઈ માર્કેટ છે એ પણ ક્યાંક ને ક્યાંક અત્યારે જે મંદીનું જે અત્યારે માહોલ છે તે સહન કરી રહ્યું છે। ખાસ વાત કરીએ તો રાજકોટમાં પેંડા વખણાતા હોય છે, પણ હાલ અત્યારે પરિસ્થિતિ જોતા કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે પેંડા માર્કેટ પણ અત્યારે સતત મંદીનું જે ગ્રહણ છે તેને સતાવી રહ્યું છે। ખાસ એક બાજુ જ્યાં કોરોનાગ્રસ્ત લોકો થઈ રહ્યા છે, ત્યારે બીજી બાજુ લોકો ઘરની બહાર પણ નીકળવાનું ટાળી રહ્યા છે। સાથે જો વાત કરીએ તો વિદેશથી ક્યાંક ને ક્યાંક લોકો જે રાજકોટમાં આવતા હોય છે એ લોકો પણ ક્યાંક ને ક્યાંક અત્યારે નથી આવતા। લોકડાઉનના હિસાબે ખાસ જે અલગ રાજ્યમાંથી ક્યાંક ને ક્યાંક જે લોકો આવતા હોય છે તેઓ પણ આ નથી આવતા। હાલ રાજકોટની વાત કરીએ તો મીઠાઈ માર્કેટમાં પણ અત્યારે મંદીનો માહોલ છે। આપણી સાથે મીઠાઈ એના જે દુકાન છે તેમના જે માલિક છે એમની સાથે વાત કરીશું। શું નામ છે આપનું? મિથિલા। ખાસ શું કહેશો, આ વખતે મીઠાઈનું માર્કેટ કઈ પ્રકારનું તમે જોઈ રહ્યા છો, અત્યારે કેટલી ગ્રાહકી આપને મળી રહી છે? બીજા બધા વર્ષોના કમ્પેરિઝનમાં ઘણો બધો ફરક છે। બારેથી આવતા લોકો, અહીંયાથી બહારગામ જતા લોકો, અત્યારે કન્ડિશન્સના હિસાબે બહુ રિસ્ટ્રિક્શન્સ છે, એટલે એમ ઘણો ફરક પડે। એકબીજાના ઘરે આવવા જવાનું ઓછું પ્રિફર કરતા હોય, એટલે ગેસ્ટને જે આપણે મીઠાઈ ને ફૂડ ને રિલેટેડ જે રીતે એન્ટરટેઇન કરતા હોય એમાં ફરક પડે છે, એટલે એ રીતેના કમ્પેરિઝનમાં ઘણો ફરક છે। જેમ બીજી માર્કેટમાં જેટલો ફરક પડ્યો છે એવી જ રીતે અમને પણ પેંડાના બિઝનેસમાં એટલો જ ફરક પડેલો છે। ખાસ વોકિંગ્સ કેટલા ઘટ્યા હશે આ કોરોના કાળમાં, કારણ કે સતત ક્યાંક ને ક્યાંક લોકો અત્યારે ભયભીત છે બહાર નીકળવા માટે? અવેરનેસ છે કોરોનાની, એટલે લોકો આવવાનું ઓછું પ્રિફર કરે છે। નો ડાઉટ કે જે નેસેસિટીની આઇટમ્સ છે એ તો લેવા માટે લોકો અવોઇડ ન કરી શકે, પણ એટલીસ્ટ જે લોકો અવોઇડ કરી શકતા હોય છે લોકો અવોઇડ કરતા હોય છે। નો ડાઉટ અમારી મીઠાઈ લોકોને માટે એક નેસેસિટી જ બની ગઈ છે, એટલે એટલું અવોઇડ કરવાનું પ્રિફર નથી કરતા, પણ તોય કમ્પેરેટિવલી ફરક ઘણો પડે। ખાસ ઘણી બધી દિવાળીઓ ગઈ હશે, પણ કોરોના અને સાથે આ પહેલી દિવાળી છે, કેટલું આમ લાગે છે કેટલું ઘટાડો આ નોંધાણો હશે અંદાજિત? કારણ કે પેંડાનું માર્કેટ રાજકોટ મોટામાં મોટું કહેવાય કે આખા વિશ્વમાં। કોરોના રિલેટેડ નો ડાઉટ અત્યાર સુધી ફરક ઘણો દેખાય જ છે, પણ હજી 2-3 દિવસની વાર છે, એટલે બની શકે કે આ નેક્સ્ટ 3 ડેઝમાં કઈ રીતે ચેન્જ થાય તો વી નેવર નો, કારણ કે રાજકોટ એકદમ રંગીલું છે, એટલે કોઈ ફેસ્ટિવલ્સ કે જનરલી એ લોકો સ્કીપ ન કરતા હોય, એટલે એવી એક્સપેક્ટેશન તો છે કે નેક્સ્ટ 3 ડેઝ વધારે સારા જશે કમ્પેરેટિવલી, પણ નો ડાઉટ કે વી કેનોટ એક્સપેક્ટ કે જે પહેલાંની જેમ હતું એમ જ અત્યારે કન્ટિન્યુ થાય। ખાસ ક્યાંક ને ક્યાંક જે મીઠાઈના દુકાનદારો છે તેમનું એવું કહેવું છે કે આગામી હવે 3 દિવસ જ્યારે બાકી છે ત્યારે એ એક મહત્વપૂર્ણ રહેશે। ખાસ કરીને જો વાત કરીએ તો એક બાજુ જ્યારે કોરોનાને લીધે મહામંદી ચાલી રહી છે, ત્યારે બીજી બાજુ એક બાજુ આશા પણ દેખાઈ રહી છે કે હજુ પણ 3 દિવસ બાકી છે અને એ 3 દિવસમાં મીઠાઈ માર્કેટમાં તેજી આવી શકે છે।